સમગ્ર વિશ્વમાં આજરોજ ગુજરાત કિસાન સભા તેમજ લાખો કરોડો ખેડૂતો દ્વારા આજરોજ રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે, ત્યારે સંસદમાં પસાર થયેલ ખેડૂત વિરોધ કાયદા પસાર કરવામાં આવેલ છે તેને લઈને ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા બાવલા ચોક ખાતેથી બસ સ્ટેશન ચોક ખાતે રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ છે. સંસદમાં ખેડૂત વિરોધ કાળા કાયદા પાછા ખેંચવામાં આવે, પહેલું આવશ્યક ચીજો કાયદા સંશોધન 2020, બીજું એપીએમસી બજાર સમિતિને લગતા કાયદા 2020 ને ત્રીજું કોન્ટ્રાક્ટર ફાર્મસી કંપની કરાર આધારિત કાયદા. આ ત્રણ કાયદા જે ખેડૂતોના કાયદા જે પાછા ખેંચવાની માંગણી જે ખેડૂતો કરી રહ્યા છે, જો આ કાયદાઓ પાછા ખેંચવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી. આજે બેંકો બીએસએન ઓફિસ બંધ રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કિસાન સભાના પ્રમુખ તેમજ રાજકોટ જિલ્લા કિસાન સભાના મંત્રી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધરણા પ્રદર્શન, સૂત્રોચ્ચાર અને ચક્કાજામ કરવાનો કરતા પહેલા જ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. મારું નામ દયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. આજે દેશમાં ખેડૂતો અને મજદૂરોની રાષ્ટ્રવ્યાપી 26 નવેમ્બરની હડતાલ છે અને આ હડતાલમાં દેશના કરોડો કામદારો અને મજદૂરો જોડાવાના છે. કેન્દ્ર સરકારે 2020માં ખેડૂત વિરોધી 3 કાળા કાયદાઓ પસાર કર્યા, જેનાથી આવનારા સમયમાં ખેડૂતો બેહાલ થવાના છે અને આ ખેડૂતોની જે નીતિઓ છે સરકારની, એ નીતિઓ બદલવા માટે અને એના કાયદા અટકાવવા માટેની ખેડૂતો માંગ કરી રહ્યા છે. એવી જ રીતે શ્રમ કાનૂનના બદલાવ કરી અને આ શ્રમ કાનૂનના બદલાવમાં જે મજદૂરો છે એ મજદૂરોના હિતોને નુકસાન થવા જઈ રહ્યું છે. દેશના શ્રમિકો આ કાયદા વિરુદ્ધ લડી રહ્યા છે. દેશની સંપત્તિઓ, એરોડ્રામ હોય, કોલસાની ખાણો હોય, બેંક હોય, રેલવે હોય, દેશની સંપત્તિઓ આ સરકાર વેચી રહી છે અને જે મહામૂલી સંપત્તિઓને વેચીને દેશની જનતાની આ સંપત્તિઓને સરકાર ખાનગી કરી રહી છે. આ ખાનગીકરણની નીતિઓ આવનારા સમયમાં ખેડૂતો અને મજદૂરોને બરબાદ કરશે. એટલે આ હડતાલથી સરકારને સંદેશ દેવા માગીએ છીએ કે તમે કરેલા ખેડૂત વિરોધી અને મજદૂર વિરોધી કાયદાઓ બંધ કરો, એને અટકાવી દો, નહીંતર આવનારા સમયમાં આથી પણ વધુ ઉગ્ર લડતો ખેડૂતો અને મજદૂરો લડશે. આજની હડતાલમાં લગભગ 25,000 કામદાર, 25 કરોડ કામદાર ખેડૂતો જોડાવાના છે અને આ હડતાલ ઐતિહાસિક હડતાલ છે અને એ હડતાલથી સરકાર જો સબક નહીં શીખે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનો થશે.